नमस्कार मित्रों, एजुकेशन અને ન્યૂઝ ની અંદર આપણો ફરીવાર સ્વાગત છે। આજે આપણે એક યોજનાની ચર્ચા કરીશું જે SBI દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે, જેની અંદર આપણે વાત કરીશું કે SBI દ્વારા સ્ત્રી શક્તિ યોજના 2023 બહાર પાડવામાં આવેલ છે, જેની અંદર ભારતની મહિલાઓ માટે આ યોજના છે। 25 લાખ રૂપિયાની લોન મળશે કોઈ પણ વ્યાજ દર વગર, એટલે કે મહિલાઓને તેનું ખુદનું ધંધો ચાલુ કરવા માટે, ખુદનું બિઝનેસ ચાલુ કરવા માટે SBI દ્વારા અહીંયા આગળ તેને લોન આપવામાં આવે છે, ઓછા વ્યાજ દરે અથવા કોઈ પણ વ્યાજ દર વગર, જેની ચર્ચા આપણે સંપૂર્ણ આ વિડિયોની અંદર કરીશું। તો આ વિડિયોની અંદર આપણે શું શું જોઈશું કે આ ફોર્મ કોણ અપ્લાય કરી શકે છે, આ યોજનાનું ફ્યુચર એટલે કે મહત્વ શું છે, આ યોજના માટે ડોક્યુમેન્ટની શું શું જરૂર પડશે અને આ યોજના આપણને લાભ લેવો છે તો આપણે કઈ રીતે તેને અપ્લાય કરી અને આ યોજનાનો લાભ મેળવી શકીશું, સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોની અંદર આપીશું। તો મિત્રો, અંત સુધી બન્યા રહેજો। જેની પહેલા જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દો, જેથી ભવિષ્યની અંદર કોઈ પણ આવી યોજના અથવા ભરતી આવે તો જેની માહિતી તમને તરત જ વિડીયોના માધ્યમથી આ ચેનલ પર મળી જશે। તો ચાલો મિત્રો, આપણે આ યોજનાની વાત કરીએ। તો સૌપ્રથમ તો તમે અહીં આગળ જોઈ શકો છો કે દેશની સૌથી મોટી બેંક એટલે કે SBI બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ SBI સ્ત્રી શક્તિ યોજના 2023 નામની સશક્તિકરણ યોજના શરૂ કરી છે, કે તમને ખ્યાલ જ હશે કે મહિલા સશક્તિકરણ, સ્ત્રી સશક્તિકરણ ચાલી રહ્યું છે, જેની અંદર SBI પણ તેનું પગલું ભર્યું છે અને સશક્તિકરણ યોજના એટલે કે સ્ત્રી શક્તિ યોજના લોન્ચ કરી છે। આ રાષ્ટ્રવ્યાપી પહેલનો ઉદ્દેશ્ય મહિલાઓની અંદર ઉદ્યોગ સાહસિકતાની પ્રયાસમાં સમર્થન આપવાનું, એટલે કે ઉદ્યોગની અંદર મહિલાઓ આગળ વધે, તેમનો ખુદનું બિઝનેસ ચાલુ કરી શકે તેના માટે લોન આપવાનો ઉદ્દેશ્ય છે। પછી વાત કરીએ તો થોડી સમરે જોઈ લઈએ આપણે આ યોજના વિશે, કે યોજનાનું નામ છે SBI સ્ત્રી શક્તિ યોજના, જે અહીં આગળ વાત કરેલ છે કે અહીંયા સ્ત્રી મિસ્ટેક છે। પછી વાત કરીએ તો અહીંયા આગળ યોજનાની વાત કરીએ, જે SBI બેંક મદદ કરવા માટે કેન્દ્ર સરકાર પણ અહીંયા આગળ SBI બેંકને મદદ કરી રહ્યું છે આ યોજનાની અંદર। તમામ મહિલાઓ માટે જે પણ વેબસાઇટ શરૂ કરવા માગે છે, તેનો ધંધો શરૂ કરવા માગે છે, તે મહિલાઓ માટે આ યોજના છે। સ્વનિર્ભરતા એટલે કે જે ઉદ્દેશ્ય તેની મહિલાઓને લાભ, ઓછો વ્યાજ પોતાના વેબસાઇટમાં શરૂ કરવા માટે બેંક તરફથી રેટ લોન મળી શકે છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે અને અરજી તમારે ઓફલાઈન કરવાની રહેશે। અરજીની પ્રોસેસ શું છે જે પણ આપણે નેક્સ્ટ જોઈશું। હવે વાત કરીએ તો આ યોજનાની વિશેષતાઓ શું છે, વર્તમાન બિઝનેસ લેન્ડ સ્પેસમાં ઉદ્યોગ સાહસિક સહાયકો માટે સામેલ મહિલાઓની સંખ્યા સતત વધી રહી છે। તમને ખ્યાલ જ હશે કે હાલની અંદર મહિલાઓની સંખ્યા દરેક ક્ષેત્રની અંદર વધી રહી છે, તેવી જ રીતે ઉદ્યોગની અંદર પણ તેમની સંખ્યા સતત વધી રહી છે। જો કે નાણાકીય અવરોધોને ઘણીવાર તેમની પ્રગતિને અવરોધ ઊભો કરે છે, કે ઘરની અંદર સ્ત્રીઓને બિઝનેસ ચાલુ કરવું હોય છે પણ કોઈને ઘરની અંદર આર્થિક મુશ્કેલી હોય છે, તે માટે કરીને જે પણ ઘરની અંદર મહિલા છે, કે જે પણ કહી શકીએ આપણે કે જે મહિલા છે તે બિઝનેસ ચાલુ કરી શકતી નથી, અને તેને એક પડકાર હોય છે બિઝનેસ ચાલુ કરવા માટે, ખુદ પર નિર્ભર રહેવા માટે, ખુદનો ધંધો ચાલુ કરવા માટે તે આર્થિક રીતે તેની અંદર એક અવરોધ આવતો હોય છે। આ મુદ્દાને ઉકેલવા માટે ભારતીય સ્ટેટ બેંક ખાસ કરીને મહિલાઓને અનુરૂપ લોન યોજના શરૂ કરી છે, કે આ જ મુદ્દો કે જે આર્થિક સંકળામણો હોય છે તેને રોકવા માટે સ્ટેટ બેંકે આ યોજના લોન્ચ કરી છે। SBI સ્ત્રી શક્તિ યોજના દ્વારા મહિલાઓએ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે। પછી વાત કરીએ તો લોનની રકમ 20 લાખ સુધી જઈ શકે છે, કે તમને વધારેમાં વધારે 20 લાખ સુધીની પણ લોન મળી શકે છે, જે મહત્વાકાંક્ષી મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમના વ્યવસાયને વિચારોને જીવનમાં લાવવા સક્ષમ બનાવે છે, કે જે પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે છે અને તેઓ એક સારું એવું જીવન જીવી શકે છે। હાલની બિઝનેસ મહિલાઓને પણ 50 લાખ સુધીની લોન મેળવી શકે છે। હાલની બિઝનેસ મહિલાઓ, હાલમાં પણ જેમનો બિઝનેસ ચાલુ છે તે પણ મહિલાઓ અહીંયા આગળ 50 લાખ સુધીની લોન મેળવી શકે છે। વધુમાં આ સરકાર સમર્થિત યોજના ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન આપે છે, અને વધારે આપણે વાત કરીએ તો આ યોજનાની અંદર તમને ખૂબ જ ઓછો વ્યાજ આપવો પડશે અને તમને સામે અહીંયા આગળ લોન મળે છે, કે ઓછા વ્યાજ દરે લોન મળે છે। વ્યાપક દસ્તાવેજીકરણ અથવા કોલેટરલની જરૂરિયાતોને પણ દૂર કરે છે। પછી વાત કરીએ, અમુક જગ્યાએ તમે લોન લેવા જો તો અલગ અલગ દસ્તાવેજ તમારે આપવા પડે છે, કોઈ દસ્તાવેજ ન હોય તો તમને લોન ન મળે, જેની અહીંયા આગળ વાત કરેલી છે। હવે વાત કરીએ લાયકાતની, વાત કરી લઈએ કે આ યોજનાનો જો તમારે લાભ લેવો છે તો તમારી અંદર શું શું લાયકાત હોવી જોઈએ। તો પ્રથમ વાત કરીએ તો આ યોજના માટે ફક્ત
મહિલાઓ જ અરજી કરી શકે છે। આપણે છેક વિડિયોને શરૂઆતથી જ આપણે વાત કરી રહ્યા છીએ કે મહિલાઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે, તો આ યોજનાનો લાભ માત્ર મહિલાઓ જ અહીંયા આગળ અરજી કરી શકે છે। આ યોજનાનો લાભ મેળવવા માટે લોન માટે અરજી કરતી મહિલાઓ માટે વ્યવસાયમાં 50% અથવા વધુ માલિકી હોવી આવશ્યક છે। એટલે કે જે પણ મહિલા અહીંયા આગળ આ અરજીની અરજી કરે છે આ સોરી યોજના માટે, તો આ મહિલાને 50% અથવા વધુ માલિકી તે વ્યવસાયની અંદર તેની ખુદની મહિલાની હોવી જરૂરી છે। પછી વાત કરીએ તો મહિલા વ્યવસાય રાજ્ય એજન્સીઓ દ્વારા આયોજિત વિકાસ કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ, આ પણ મહત્વનું છે। આ યોજના નાના અને મોટા સાહસો સહિત તમામ વ્યવસાય શ્રેણીઓ માટે ખુલ્લી છે, કે તમે નાનો ધંધો કરતા હશો કે મોટો ધંધો કરતા હશો, દરેક ક્ષેત્રની અંદર આ યોજનાનો લાભ મેળવી શકો છો। મહિલા ડોક્ટરો અથવા લોનનો ડોક્ટરો આ લોનનો ઉપયોગ ક્લિનિક સ્થાપવા અથવા વિવિધ વ્યવસાય સાહસોમાં રોકાણ કરવા માટે પણ કરી શકે છે। કોઈ મહિલા છે જેની ડિગ્રી પતી ગઈ છે, ધારો કે એમબીએ સોરી એમબીએ નહીં પણ એમબીબીએસ, પછી વાત કરીએ તો કે બીએએમએસ કે બીએચએમએસ, જે પણ ડિગ્રી મહિલાઓને પતી ગઈ છે પણ તેને ખુદનું દવાખાનું ખોલવું છે, ખુદની ક્લિનિક્સ ખોલવી છે પણ તેની પાસે આર્થિક સંક્રમણો છે, તેમની પાસે પૈસા નથી, તો તેમ છતાં પણ તે આ લોન લઈ તેમની ક્લિનિક્સ ખોલી શકે છે, જે અહીંયા આગળ વાત કરેલી છે મહિલા ડોક્ટરો માટે। મહિલા અરજદાર ભારતની કાયમી નાગરિક હોવી આવશ્યક છે। જે પણ મહિલા આ યોજનાનો ફોર્મ ભરે છે તે મહિલા કાયમી ભારતીય નાગરિક હોવી જરૂરી છે। અરજદારો માટે લઘુત્તમ વય જરૂરિયાત 21 વર્ષ છે, કે જે પણ અરજી કરે છે મહિલા આ યોજના માટે તેની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ, 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ। એસબીઆઈ સ્ત્રી શક્તિ યોજના વર્ષ 2023 હેઠળ બિઝનેસ કેટેગરીનો સમાવેશ થાય છે, એટલે અલગ અલગ બિઝનેસ કેટેગરીનો પણ સમાવેશ અહીંયા આગળ કરવામાં આવશે। હવે વાત કરીએ તો એસબીઆઈ શક્તિ સ્ત્રી શક્તિ યોજના અને જરૂરી દસ્તાવેજો, તમારે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે જો તમારે આ યોજનાનો લાભ મેળવવો છે, તો સૌપ્રથમ તો તમારું આધાર કાર્ડ, તમારું પાન કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટા, અરજીપત્રક, મોબાઈલ નંબર, કંપનીમાં માલિકનું પ્રમાણપત્ર, બેંક સ્ટેટમેન્ટ, ભાગીદારના દસ્તાવેજો જો લાગુ હોય તો આગળ વાત કરી તેમ 50% ત્યાંથી વધુ ભાગ હોવો જોઈએ, સાબિતી સાથે નફો અને નુકસાનનું નિવેદન, છેલ્લા 2 વર્ષનું આવકવેરા રિટર્ન, વેપાર યોજનાનો તમારી પાસે હોવી જરૂરી છે। પછી વાત કરીએ તો એસબીઆઈ સ્ત્રી શક્તિ યોજના વર્ષ 2023 માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી, અહીંયા આગળ ઓનલાઈન વાત કરી છે પણ અરજી તમારે ઓફલાઈન કરવાની રહેશે। જે અરજી તમારે નજીકની એસબીઆઈની અંદર જે પણ તમારી શાખા લાગે છે જ્યાંથી જઈ ઓફિસરને મળી તમે આ યોજનાનો ફોર્મ ભરીને અપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ યોજના માટે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર આપી, તેમ છતાં કોઈ ડાઉટ રહી જાય તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો, આપણે તેનું સોલ્યુશન આપીશું। તો મિત્રો, તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દો, જેથી કોઈ પણ ભરતી આવે, કોઈ પણ યોજના આવે તો જેની માહિતી તમને તરત જ મળી જશે। તો ચાલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર સારી એવી ભરતી સાથે, સારી એવી યોજના સાથે, સારા એવા ન્યૂઝ સાથે। થેન્ક યુ સો મચ।